FYC ચેનલમાં તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. હું છું આપની સાથે અદનાન રાજ. દર્શક મિત્રો, આગળ વધીએ આજની હેડલાઇન્સ તરફ. પૃથ્વીથી 32,000 ફૂટની ઊંચાઈએ 12 દિવ્યાંગ એમ્બેસેડર્સની પ્રથમવાર ભરી ઉડાન. તેમાં વૈજ્ઞાનિક, વેટરન્સ, એન્જિનિયર, એથલીટ, સેટેલાઇટ કમ્પોનન્ટ કંપનીના CEO અને કલાકાર જેવા લોકો હાજર હતા. ઝીરો ગ્રેવિટીમાં દિવ્યાંગ પોતાની જાતને કેવી રીતે સેટ કરે છે તે જાણવા માટે આ ફ્લાઇટમાં તેમને લઈ જવાયા હતા. કંપનીના આંતરિક રિપોર્ટમાં પર્દાફાશ. ભારતમાં ફેસબુક બની ચૂકી છે ફેકબુક. ફેસબુક પર સામાજિક નફરત ફેલાવતા ફેક કન્ટેન્ટનું ગોળાપૂર. એક એવું પણ કન્ટેન્ટ, ચોક્કસ સમાજના લોકોની જાનવરો સાથે તુલના, મહિલાઓ સાથે દુષ્કર્મના સૂચનો. મધ્યપ્રદેશના ભોપાલમાં આશ્રમ 3ના સેટ પર ડિરેક્ટર પ્રકાશ ઝા પર બજરંગદળના કાર્યકરોએ શાહી ફેંકી. કર્મચારીઓને પણ દોડાવીને માર્યા. બજરંગદળના કાર્યકરોએ વેનિટી વેન સહિત 5 વાહનોમાં કરી તોડફોડ. તેમના હુમલામાં 4-5 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. બજરંગદળ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ લોકો ધર્મને બદનામ કરી રહ્યા છે. યુરોપમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જ્યારે એશિયામાં ઘટી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ યુરોપમાં ડેલ્ટા વેરિયન્ટનો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે. બ્રિટિશ સરકારે શિયાળામાં આકરા પ્રતિબંધોની તૈયારી શરૂ કરી. જર્મનીમાં મે મહિના પછી આ મહિને સૌથી વધુ કેસ નોંધાયા. રશિયામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લંબાવવાની તૈયારીમાં સરકાર. ઓસ્ટ્રેલિયામાં પણ વેક્સિન નહીં લેનારા લોકો ઘરની બહાર નહીં નીકળી શકે. રાજસ્થાનના જયપુરમાં માતા પિતાએ બાળકોને સાંકળથી બાંધી ઊંધા લટકાવ્યા. ભૂખ અને તરસથી 8 કલાક સુધી વલખા મારતા રહ્યા બાળકો. માતાએ કહ્યું, તોફાન કરશે તો આવી સજા મળતી રહેશે. બાળકોના રડવાનો અવાજ સાંભળી પડોશમાં રહેતા લોકોએ NGOને સૂચના આપી. માતા પિતાએ આચરેલી ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું નવું સ્વરૂપ AY4 મળી આવ્યું. ઇન્દોરના 7 દર્દીઓના સેમ્પલમાં મળી આવ્યું. નિષ્ણાંતોની ચેતવણી, જૂના વેરિયન્ટ કરતાં આ વેરિયન્ટ ઝડપથી ફેલાય છે. તહેવારોમાં સતર્કતા રાખવી જરૂરી. પાકિસ્તાનનો મોકા પર ચોક્કો. 3 ખેલાડીએ ભારતને હરાવ્યું. 29 વર્ષના વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતની પાકિસ્તાન સામે પહેલી હાર. પાકિસ્તાનના વિજય બાદ વિરાટ કોહલીએ મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યો. શિકારી યહાં ખુદ શિકાર હો ગયા. KP ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સેલે આર્યન ખાનને છોડાવવા માટે 18 કરોડમાં સોદો થયો હોવાનો દાવો કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા. સમીર વાનખેડે કરી કોર્ટમાં એફિડેવિટ. નવાબ મલિકના આરોપો બાદ સમીર વાનખેડે કહ્યું કે મારા પિતા હિન્દુ અને માતા મુસ્લિમ છે. મારા અંગત ડેટા ટ્વિટર પર પબ્લિશ કરીને મારા પરિવારની પ્રાઇવસી ભંગ કરી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ મન કી બાતમાં કરજણના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત આરોગ્ય સેવિકા હેતલબેન મોચીનો ઉલ્લેખ કર્યો હતો. હેતલબેન મોચી છેલ્લા 10 માસથી સામાજિક પર્વો તેમજ જાહેર રજાઓ ભૂલીને લોકોને કોરોનાની રસી મૂકી રહ્યા છે. તેઓ રોજના લગભગ 200 લોકોને રસી મૂકે છે. રાજકોટમાં 3 વર્ષીય બાળકે રમતા રમતા નાકમાં 1.5 ફૂટ ઊંડો સ્ક્રૂ નાખી દીધો. રાજકોટની એક ખાનગી હોસ્પિટલના તબીબે દૂરબીન વડે શોધી શસ્ત્રક્રિયા કર્યા વગર સ્ક્રૂને બહાર કાઢ્યો. જો સ્ક્રૂ સરકીને શ્વાસનળીમાં જતો રહ્યો હોત તો બાળકનું મૃત્યુ થવાની શક્યતા હતી. હવે વિદાય લઈશું. આવતીકાલે ફરી મળીશું એક નવી માહિતી સાથે. જોતા રહો FYC ચેનલ.